તારીખ 14 ના રોજ તળાજા ખાતે આહીર સમાજના સંલગ્ન હતા, તેમાં એક વ્યક્તિ દ્વારા સમગ્ર સમાજને ન સાજે તે રીતે અભદ્ર વાણી વ્યવહાર અને અભદ્ર ટિપ્પણીઓ કરી, જેના કારણે રાજકોટ ચારણ સમાજ અને સમગ્ર ગુજરાતમાં વસતા ચારણ સમાજમાં ખૂબ જ આક્રોશ છે. અને આ આક્રોશ દ્વારા ભવિષ્યમાં પણ ક્યાંય બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ઊભું થાય એના માટેના અમારા પ્રયત્નો છે. અત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ, ત્યારબાદ કમિશનરશ્રીને આવેદનપત્ર આપશું. અને વાણી સ્વાતંત્ર્યનો જેણે ગેરઉપયોગ કર્યો છે એવું ફરી વખત ન કરે એના માટે પણ અમે દરેક જગ્યાએ FIR પણ દાખલ કરાવીશું. અને જે કાંઈ લીગલી એક્શન થઈ શકતા હોય એ કરી અને અમારી જે આક્રોશ છે એ વ્યક્ત કરીશું. હમણાં જ સોનલ શતાબ્દી વર્ષ નિમિત્તે મઢડામાં 10 લાખ માણસો ભેળું થયું હતું. એ વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ, રાજ્યપાલ શ્રી દેવવ્રતજી અને કેન્દ્રીય મિનિસ્ટર શ્રી રૂપાલા સાહેબ પણ ત્યાં હાજર રહેલા. ચારણ સમાજની ઇતિહાસ શું છે એની વાત શ્રી નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા વિશ્વગુરુ તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદી શ્રી દ્વારા કહેવામાં આવે તો એ તો બહુ ગૌરવની વાત છે. અને આ સમાજની ક્યાંક ને ક્યાંક જે એ વ્યક્તિએ જે કાંઈ વાણીવિલાસ કર્યો છે એ ભયંકર ગુનાહિત કૃત્ય કર્યું છે. સમગ્ર ચારણ સમાજ તેને વખોડી કાઢે છે અને ફરી વખત આવું ન બને એના માટેના પ્રયાસો કરી અને અમે અત્યારે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ.